Good morning, students. Have a nice Tuesday. Once again, we all are on video teaching learning. Okay, let us start. Present participle. Uses of present participle અને તેના ઉપયોગ તો એક ઉપયોગ આપણે જોયેલો હતો કે present participle કામ કરે છે શું તો અગાઉ આપણે જોઈ ગયા કે present participle to show preceding action એટલે કે પૂર્વગામી ક્રિયા દર્શાવવા માટે पूर्वगामी क्रिया दर्शावा माटे दैट मीन्स टू शो टू प्रेजेंट प्रेसिडिंग एक्शन एग्जाम्पल हियरिंग द न्यूज ऑफ हिज फादर्स इलनेस हियरिंग द न्यूज ऑफ हिज फादर्स इलनेस रमेश बिकेम वेरी सैड. सेकेंड एग्जाम्पल ओपनिंग द बुक द टीचर स्टार्टेड टीचिंग राइट आज आप सेकेंड यूज ऑफ प्रेजेंट पार्टिसिपल प्रेजेंट पार्टिसिपल नो बीजो उपयोग कयो छे तेना माटे आपणे જોઈશું तो फर्स्ट स्टडी अबाउट दीज एग्जांपल्स सी लेट अस स्टडी अबाउट एग्जांपल I show a dog running. Second example. I found a girl dancing. Third example, I heard a child. crying. અહીં જે ઉદાહરણ તમારી સામે મૂકેલા છે પહેલું ઉદાહરણ I show a dog running. I found a girl dancing. I heard a child crying. તો આપેલા ઉદાહરણમાં બે ક્રિયાઓ જોવા મળે છે બે ક્રિયાઓ પૈકી પહેલી ક્રિયા જે છે પ્રથમ ઉદાહરણમાં શો બીજી ક્રિયા છે રનિંગ સેકન્ડ એક્ઝામ્પલમાં જોઈએ પ્રથમ ક્રિયા છે ફાઉન્ડ બીજી ક્રિયા છે ડાન્સિંગ ત્રીજા ઉદાહરણમાં પ્રથમ ક્રિયા છે હર્ડ એક્શન ઓફ હિયરિંગ અને બીજી ક્રિયા છે ક્રાઇમ જે પ્રમાણે પ્રથમ ઉદાહરણમાં બે ક્રિયાઓ આપણે જોઈ પ્રેસિડિંગ એક્શન અને બીજી ફોલોઇંગ એક્શન તો જે પ્રેસિડિંગ એક્શન જે છે એને આપણે સારા રીતે બતાવી છે બાય યુઝિંગ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પૂર્વગામી જે ક્રિયા છે તેને આપણે વર્તમાન કૃતજ્ઞી બતાવી છે અને ફોલોઇંગ જે ક્રિયા છે ફોલોઇંગ એક્શન ઇટ ઇઝ ઓલવેઝ ફાઉન્ડ ઇન સિમ્પલ પાસ્ટ
tense. Hearing, seeing, opening the book, a present participle प्रयोग है अने त्यो कर्ता नो उल्लेख नहीं इले पार्टिसिपल अगर आपने जो इसे प्रमाणे as an incomplete verb अपूर्ण क्रियापद तरीके काम करे पार्टिसिपल as an incomplete verb सेकंड एग्जांपल सेकंड यूज ऑफ प्रेजेंट पार्टिसिपल आ उदाहरण पर बे क्रियाओ જોવા મળે છે पहली क्रिया છે आई शोड ऑफ कुत्रा ने જોવાની બીજી ક્રિયા છે રનિંગ દોડતો બરાબર સમજી લેજો બીજા એક્ઝામ્પલ માં આઈ ફાઉન્ડ એ ગર્લ મે કન્યા જોઈ મને કન્યા જોવા મળી ડાન્સિંગ નાચતી ત્રીજું એક્ઝામ્પલ આઈ હર્ડ એ ચાઇલ્ડ મે બાળકને સાંભળ્યું ક્રાઈંગ રડતું तो बनने क्रियाओं पैकी एक क्रिया पूर्ण दर्शाई दरेक उदाहरण में बे क्रियाओं जोवा पड़े लिसन टू हियर ट्राई टू अंडरस्टैंड दरेक उदाहरण में कितनी क्रियाओं जोवा पड़े छे बे बे पैकी एक क्रिया पूर्ण थई गई कूतरा ने जोवानी कन्या ने जोवानी અને બાળકને સંભળવાની આ ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે કૂતરાને જોવાની ક્રિયા પૂરી થઈ ગઈ પણ કૂતરાને દોડવાની ક્રિયા ચાલુ હતી કન્ટિન્યુઇંગ રનિંગ બે ક્રિયાઓ પૈકી એક ક્રિયા ચાલુ બતાવવામાં આવી છે અને જે ક્રિયા ચાલુ દર્શાવવામાં આવી છે તે શરણે નિર્દેશ કરાઈ છે બાય યુઝિંગ પ્રેઝન્ટ પાર્ટિસિપલ બે પૈકી જે ક્રિયા ચાલુ છે તે પ્રેઝન્ટ પાર્ટિસિપલ થી દર્શાવવામાં આવી છે ઓકે અહીં રણી અપૂર્ણ ક્રિયાપદ તરીકે છે જે જો બરાબર એ સબ્જેક્ટનો ઉલ્લેખ થયો નથી પણ તમારે જો પૂર્ણ ક્રિયાઓ લઈ જવું હોય તો તમારે એને પૂર્ણ રચનામાં મૂકવું હોય તો રનિંગ મીન્સ હી વોઝ રનિંગ રનિંગ મીન્સ હી વોઝ રનિંગ ડાન્સિંગ મીન્સ સી વોઝ ડાન્સિંગ અને crying means he she was crying पूर्ण क्रिया सब्जेक्ट वर्ब અને આ પૂર્ણ રચના કયા કાળમાં મૂકવામાં આવી છે એ પણ તમે જોઈ લો past continuous tense શા માટે past continuous tense માં મૂકવામાં આવી છે તે પણ સમજી લો कुत्रा ने जोवाड़ी क्रिया पूरी थी सादो पुत्का ये सादा पुत्का नो जे क्रिया पूरी थई छे ते तेज समय पुत्का नो बीजी एक क्रिया केवी हती चालू पुत्का नो कोई एक समय कोई एक क्रिया चाली रही हती अने चाली रही हती એટલે पुत्का नो अपूर्ण क्रिया हती એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે એને મૂકી છે સાદા ભૂતકાળ જોડે ચાલુ ભૂતકાળ સાદા ભૂતકાળની સાથે ચાલુ ભૂતકાળ રનિંગ મીન્સ સમજો બરાબર રનિંગ મીન્સ હી વોઝ રનિંગ ડાન્સિંગ મીન્સ સી વોઝ ડાન્સિંગ કન્યાની નૃત્ય કરવાની ક્રિયા કેવી હતી તે સમયે ચાલુ જોવાની ક્રિયા પૂરી થઈ પણ તેની નાચવાની ક્રિયા કેવી હતી ચાલુ એ બાળકનો રડવાનો અવાજ તમે સાંભળી લીધો સાંભળવાની ક્રિયા કેવી થઈ પૂરી પણ બાળકનું રડવાનું કેવું હતું ચાલુ ભૂતકાળ એટલે કયા કાળમાં આપણે મૂક્યું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઓકે
क्लियर तो प्रेजेंट पार्टिसिपल ना तुम्हारे समय में बे उपयोग मुक्या कितला बे पहला उपयोग क्यों छे टू शो प्रेसिडिंग एक्शन पूर्वगामी क्रिया दर्शवा माटे બીજો ઉપયોગ કયો છે ટુ શો રનિંગ એક્શન એટ સમ પોઈન્ટ ઇન પાસ્ટ ભૂતકાળમાં કોઈ એક સમયે કોઈ એક બીજી ક્રિયા કેવી હતી ચાલુ હતી બંને ક્રિયાઓ છે એક્ઝામ્પલમાં બે ક્રિયાઓ જોવા મળે છે બે પૈકી એક કેવી છે ચાલુ અને ચાલુ ક્રિયાનો નિર્દેશ કરવા માટે આપણે શાનો પ્રયોગ કરીએ છીએ પ્રેઝન્ટ पार्टिसिपल એટલે વર્તમાન ઉદાહરણ વર્તમાન હવે આપણે ત્રીજા ઉપયોગ તરફ જઈશું ટુ શો રનિંગ એક્શન ટુ શો રનિંગ એક્શન પ્રેસિડિંગ એક્શન હવે ત્રીજા ઉપયોગ તરફ આપણે જઈશું તો ફરી એકવાર બરાબર ધ્યાનથી તમે અભ્યાસ કરી શકો છો ઉદાહરણના કયું નામ છે ગ
क्यों नाम आपेलू छे चाइल्ड तो उदाहरण जे नाम आपेला छे ए नामना अर्थमो वधारो करे छे एड समथिंग टू नाउ एड समथिंग टू नाउ अने नामना अर्थमो जे वधारो करे छे ए शब्द ने आपणे शुं कहीशुं एडजेक्टिव नाम के सर्वनाम अर्थ नाम के सर्वनाम ना अर्थ में जे वधारो करे छे ए शब्द ने आपणे शुं कहीशुं एडजेक्टिव तो अहीं आपेला उदाहरणमां तमे जोई शको मित्रों के प्रेझेंट पार्टिसिपल नुं काम शुं छे एडजेक्टिव तरीके विशेषण तरीके प्रेझेंट पार्टिसिपल शुं काम करे छे विशेषण तरीके काम करे छे विशेषण तरीके काम करे छे केवो मित्रों रनिंग डॉग अने डॉग रनिंग ये अखी रनिंग एक्शन बतावे छे ए रनिंग ने तमे नाम ने आगळ मूक्यू एटले एडजेक्टिव बनी गयो अने प्रेझेंट पार्टिसिपल नो उपयोग होय एडजेक्टिव एटले के विशेषण तरीके काम करे छे रनिंग डॉग डांसिंग गर्ल क्राइंग चाइल्ड जंपिंग डॉग स्लीपिंग कैट राइट तो एडजेक्टिव तरीके प्रेझेंट पार्टिसिपल नो उपयोग થાય છે एडजेक्टिव એક શબ્દનું છે અને તેને જ્યારે જ્યારે એડજેક્ટિવ તરીકે કામ કરે છે ત્યારે તેને નામની આગળ મૂકવામાં આવે છે આપેલા ઉદાહરણમાં કયા નામ છે ડોગ ગર્લ અને ચાઇલ્ડ તો એડજેક્ટિવ તરીકે પ્રેઝન્ટ પાર્ટિસિપલ આપણે કેમ મૂક્યું છે નામની આગળ ફરી એકવાર યાદ કરી લઈશું રનિંગ ડોગ डांसिंग गर्ल क्राइंग चाइल्ड जंपिंग कैट स्लीपिंग कैट ओके तो प्रेजेंट पार्टिसिपल नो त्रीजो उपयोग आपने लखीशू एज एन एडजेक्टिव कीप इट इन योर माइंड रिमेंबर प्रेजेंट पार्टिसिपल नो त्रीजो उपयोग कयो छे एज एन एडजेक्टिव पहेलो उपयोग टू शो प्रेसिडिंग एक्शन बीजो उपयोग टू शो रनिंग एक्शन बे क्रियाओ पैकी एक केवी छे रनिंग कंटिन्यूइंग अने त्रीजो उपयोग आपणे जोयो छे एज एन एडजेक्टिव Present participle is used. Let us see about the fourth use of present participle. Fourth use. आज example में आपने जुड़ी है. आज example में आपने जुड़ी रीते व्यक्त करी इशू. I show a dog running after a cat. बिलाड़ी पाछळ दौड़तो. I show a dog. मित्रों जोयो केवो कूतरो running after a cat. दौड़तो खरो पण बिलाड़ीनी second I found a girl.
dancing on the stage. I found a girl dancing on the stage. Third example. I heard a child. I heard a child crying in a room. I heard a child. Kyun ba? Crying in a room. Hari ek ba? Apela je example che. Udaharan. Ek ba ane. आ त्रणे उदाहरणों सिंपल सेंटेंस की अंदर नाम आपेलू छे डॉग गर्ल अने चाइल्ड. ट्राय टू अंडरस्टैंड. आई शो ए डॉग. मैं कूतरो छे. आई शो ए डॉग. मैं कूतरो जोयो. प्रश्न ये करो व्हाट काइंड ऑफ डॉग. What kind of dog did you see? Sir, kewa prakar? Kewa prakar ni kinnya aje? Kewa prakar nu baca baca? Ane jare, as sabdo ni madadhi prashna tame karo chho. Ane e prashna no ne jawab pade chhe answer. E answer ne apne shu kahishu? Ram joi te pramane exactly. What kind of boy? What kind of dog? What kind of girl did you see? अने आनंद जवाब पढ़े जाते थे. शानु काम करे थे. Exactly इतने विशेष शानु काम करे थे. नामनाथ को उमेरो करे थे. कहीं उमेरे थे. नामनाथ को कहीं उमेरे थे. अने नामनाथ को कहीं उमेरो करे थे. कहीं वधारो करे थे. तेरे आपने शु कहीं शु? Exactly. પણ અગાઉ જોયું તે પ્રમાણે એક્ઝેક્ટલી એક શબ્દનું અને તેને કેમ કહો આવ્યું નામની આગળ. ઇટ ઇઝ પુટ બિફોર એ નાઉન. એક શબ્દનું અને નામની આગળ. અહીં શબ્દનો સમૂહ છે. ગ્રુપ ઓફ વર્ડ્સ. ઇટ ઇઝ એ ગ્રુપ ઓફ વર્ડ્સ. It is a group of words. શબ્દનો સમૂહ છે. જુઓ, running after a cat, dancing on the stage, and crying in a room. શબ્દનો સમૂહ છે. પણ કામ શું કરે છે? Exactly. નામનાર્થો વધારો કરે છે. પણ exactly એક શબ્દનું હોય અને તેને કેવું મૂકીશું નામની આગળ. આ exactly નું કામ કરે છે. શબ્દનો સમૂહ છે. તો આ શબ્દના સમૂહને આપણે કયા રીતે ઓળખીશું? એઝ એન એક્ઝેક્ટિવ ફ્રેઝ. પી એચ આર એ એસ ઈ. ક્લિયર? શબ્દનો સમૂહ જે નામનાર્થનો વધારો કરે છે તે શબ્દના સમૂહને આપણે શું કહીશું? કહીશું એક્ઝેક્ટિવ ફ્રેઝ. અને એક્ઝેક્ટિવ ફ્રેઝ સારા રીતે દર્શાવવાયું છે બાય યુઝિંગ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. રનિંગ, ડાન્સિંગ અને ક્રાઇંગ એક્ઝેક્ટિવ ફ્રેઝ તરીકે જે શબ્દ સમૂહ કામ કરે છે તે શબ્દ સમૂહ શાના વડે બતાવવામાં આવ્યો છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંતનો ઉલ્લેખ કરીને. ઓકે? અને એક્ઝેક્ટિવ ફ્રેઝ તરીકે આપણે તેને કયો મૂકીશું? નામની પાછળ. ઇટ ઇઝ પુટ આફ્ટર એ નાઉન. એક્ઝેક્ટલી ઇટ ઇઝ પુટ બિફોર એ નાઉન. રનિંગ ડોગ એક શબ્દ. ડાન્સિંગ ગર્લ અને ક્રાઇંગ ચાઇલ્ડ એક જ શબ્દ. એક્ઝેક્ટલી નામની આગળ. એક્ઝેક્ટિવ ફ્રેઝ નામની પાછળ. ઓકે, વોટ યુઝ ઓફ પ્રેઝન્ટ પાર્ટિસિપલ ટુ શો એઝ
and adjective phrase. Present participle, it is used as an adjective phrase. કેટલા ઉપયોગ જોઈએ આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ના? ચાર. પહેલો ઉપયોગ કયો છે? ટુ શો પ્રેસિડિંગ એક્શન, પૂર્વગામી ક્રિયા. ફોલોઈંગ ક્રિયા કયા કારણમાં હશે તેની સાથે? ઓલવેઝ ફાઉન્ડ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, ક્લિયર? સેકન્ડ યુઝ ઓફ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ટુ શો રનિંગ એક્શન. ટુ શો રનિંગ એક્શન. There are also two actions. One completed and another second running. So to show running action. Example, I show a dog running. I show a girl dancing. I show a child crying. Running action. Third use as an adjective. Example, I show a running dog. I show a dancing girl. I heard a crying child. Crying child, etc. And fourth use, adjective phrase. I show a dog running after a child. I found a girl dancing on the stage. I heard a child crying in a room. Okay, let us see about fifth use. Fifth use of present participle. જોઈ પાંચમો ઉપયોગ શું કહે છે? વર્તમાન પૂર્ણ અને તેનો પાંચમો ઉપયોગ શું કહે છે? જો let us see, let us learn about example study. Sima became unconscious and fell down on the ground. She became unconscious. But when Sima became unconscious, Sima kyare bevahar bani gayi? When Sima became unconscious, to jawab hai, on hearing the bad news, the receiver in atma se, she fell. On hearing the bad news. Second news, on seeing a policeman, the thief ran away. When? On seeing a policeman. Policewala ne joine, sipahi ne joine, chor bhagi. Third, on meeting my friend. On
meeting my friend, I became very happy. I felt happiness. मैं खूब सुख की लागणी अनुभवी पण क्या रे ऑन मीटिंग माय ऑन हियरिंग द बेल ऑन हियरिंग द बेल ऑल स्टूडेंट्स हरीडली लेफ्ट द क्लास ऑल स्टूडेंट्स हरीडली लेफ्ट द क्लास બધા વિદ્યાર્થીઓ બહુ કાવડતે વર્ગખંડ છોડ્યો પણ ક્યાં રે ઓન હિયરિંગ ધ બેલ ઓન હિયરિંગ ધ ઘંટ સાંભળીને તો આપેલા ઉદાહરણમાં તમે જોઈ શકો છો મિત્રો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો પ્રયોગ કેવી રીતે કયો થયો છે તો કે જે પ્રેપોઝિશન ઓન પછી પહેલી વસ્તુ બરાબર યાદ રાખો પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ આફ્ટર પ્રેપોઝિશન ઓન પ્રેપોઝિશન ઓન પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો પ્રયોગ થયો છે બીજી જે પૂર્ણ ક્રિયા છે એ સિમ્પલ પાસ્ટ નો છે જો બરાબર સિમ્પલ પાસ્ટ સી બીકેમ રેન અવે એન્ડ હેડ સિમ્પલ પાસ્ટ તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો પ્રયોગ કયો થયો છે આફ્ટર પ્રેપોઝિશન ઓન 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 પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ ને મૂકવામાં આવે છે તો ઓનને આપણે સમજીએ શું કહેવા માંગે છે વોટ ડુ યુ મીન બાય ઓન વોટ ડુ યુ મીન બાય ઓન ઓન હિયરિંગ ધ બેલ ઘંટ સાંભળીને ઓન હિયરિંગ ધ બેલ ઘંટ સાંભળીને હજુ તો સેવક ઘંટ વગાડી રહ્યો છે અને બધા વિદ્યાર્થીઓ ઓલ સ્ટુડન્ટ્સ હરીડલી લેફ્ટ ક્લાસ હરીડલી લેફ્ટ હજુ તો સેવકભાઈ ઘંટ વગાડી રહ્યો છે બધા જ વર્ગખંડ છોડી ઓન સીન અ પોલીસમેન હજુ તો સિપાહીને જોયો ન જોયો સિપાહીને જોયો ન જોયો ધ થીફ રેન અવે ચોર ભાગી ગયો માણ જોયો ન જોયો ચોર ભાગી ગયો ત્રીજું મીટિંગ માય ફ્રેન્ડ મિત્રને મળ્યા ન મળ્યા બીકેમ વેરી તો ઓન શું બતાવે છે આપેલા જે એક્ઝામ્પલ છે એ શું બતાવે છે કે બે ક્રિયાઓ લગોલગ થતી હોય ને એક જ સમય એવું લાગે છે એટ ધ સેમ ટાઈમ ટુ એક્શન બે ક્રિયાઓ લગોલગ થતી હોય હજુ તો ઘંટ વગાડવાની ક્રિયા ચાલુ છે બીજી બની ગઈ હજુ તો ખરાબ સમાચાર સાંભળે છે સીમા હેડ ડાઉન બીકેમ અનકોન્શિયસ બે ક્રિયા લગોલગ થતી હોય એવું લાગે છે On is equal to as soon as. On no meaning बराबर समझो. On is equal to as soon as. देव देव. जो शिक्षक आवे जो तो मोड़ आनी रहे आज बद्दा जो वही है. बद्दा देव शिक्षक है. तो on is equal to as soon as. ઓન ઇઝ ઇક્વલ ટુ એઝ સૂન એઝ લઘુલઘ ક્રિયા દર્શાવવા માટે લઘુલઘ ક્રિયા દર્શાવવા માટે પ્રેપોઝિશન ઓન પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો પ્રયોગ થાય છે પ્રેપોઝિશન ઓન પછી શાનો પ્રયોગ થાય છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ અહીંયા કેટલી બાબત એ છે નોટ ડાઉન કીપ ઇટ ઇન યોર માઇન્ડ ઓન ઇઝ ઇક્વલ ટુ એઝ સૂન એઝ અને આને આપણે પૂર્ણ રચનામાં લઈ લેવી હોય તો કેવી રીતે લઈ જઈશું અહીં પ્રેઝન્ટ પાર્ટિસિપલ અપૂર્ણ ક્રિયાપદ તરીકે કામ કરે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ અપૂર્ણ ક્રિયાપદ તરીકે કામ કરે છે એને આપણે પૂર્ણ રચનામાં લઈ લેવું હોય તો ઓન એ સબ્જેક્ટ નો ઉલ્લેખ છે ને જો હિયરિંગ સીઇંગ અને મીટિંગ ધેર ઇઝ નો સબ્જેક્ટ પૂર્ણ રચનામાં સબ્જેક્ટ મસ્ટ હવે પૂર્ણ રચનામાં લઈ જવું હોય તો બરાબર ધ્યાન રાખજો હું કેવી રીતે એને ઓન રિપ્લેસ બાય એઝ સૂન એઝ એઝ સૂન એઝ સીમા હર્ડ અને સબ્જેક્ટ તરીકે આપણે બને મૂકીશું સીમા અને જે અપૂર્ણ ક્રિયાપદ તરીકે કામ કરે છે હિયરિંગ
must be put in simple past form. So here is heard. H-E-A-R-D. As soon as Sima heard the bad news, comma. As soon as Sima heard the bad news, and the second sentence, ma'am, Sima replaced by pronoun she. She became unconscious. Okay. As soon as લગોલગ ક્રિયો બંને ક્રિયાઓ જાણે કે એક જ સમયે થતી હોય, એક પૂરી થઈ ન થઈ અને બીજી સાથે જ બનતી હોય, સાથે જ બની જતી હોય, ત્યારે આપણે પ્રેપોઝિશન ઓન પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને ગુણ રચનામાં સાનો પ્રયોગ કરીશું. એઝ સૂન એઝ સીમા હર્ડ ધ બેડ ન્યૂઝ શી બીકેમ અનકોન્શિયસ. સેકન્ડ એક્ઝામ્પલ, ટ્રાય ટુ મેક this format by using as soon as the thief show. Seeing samajh se show verb 2 ing likhi jase ane sinu verb 2 show subject tarike tabe mukhya vidhan kriya karta mukhi shako thief. As soon as the thief show a policeman, he ran away. The thief is a pronoun he. As soon as I met M-E-T. As soon as I met my friend, I felt happiness. I became very happy. Okay? Fifth use after preposition on. Present participle is use. બરાબર યાદ રાખો, પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય વાક્ય બનાવવાનું કહે આવું છે. પ્રેઝન્ટ પાર્ટિસિપલનો પાછો ઉપયોગ આપણે કયો જોયો? આફ્ટર પ્રેપોઝિશન ઓન પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઇઝ યુઝ. અને શું બતાવે છે? Six use of present participle. Six use. બે ઉદાહરણ આપણે સમજીશું. અહીં મુખ્ય વિધાન જે છે પૂર્ણ રચનાના ક્રિયાપદો, તે એક્ઝામ્પલ આપણે સમજીશું. વી મસ્ટ લવ અવર મધરલેન્ડ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. વી મસ્ટ લવ, ફરજિયાત પણ નિપા જ. વી મસ્ટ લવ અવર મધરલેન્ડ કે ભાઈ આપણે આપણી ભારત માતાને, આપણી માતૃભૂમિને
प्रेम करवो ज रह्यो। वी मस्ट लव अवर मधर लैंड, आपणे आपणी मातृभूमि ने प्रेम करवो ज रह्यो। वाय शा माटे प्रश्न करो, वाय शा माटे, वाय वी मस्ट लव अवर मधर लैंड, वाय वी मस्ट लव अवर मधर लैंड, वाय वी मस्ट लव अवर मधर लैंड, वाय बिकॉज बिकॉज भाई जवाब बराबर दो, बराबर ध्यान से समझ लो। वी मस्ट लव अवर मदरलैंड, एक सिंपल सेंटेंस तुम्हारे सामने मुक्यो छे, वी मस्ट लव अवर मदरलैंड, आपणे आपणी मातृभूमि ने प्रेम करवो ज रह्यो। ए तमारो प्रश्न छे भाई सर, भाई व्हाट इज द रीजन, व्हाई, बिकॉज बिकॉज वी आर इंडियन। તમે જે પ્રશ્ન કર્યો વાયથી, જ્યારે જ્યારે વાયથી પ્રશ્ન કરો છો ત્યારે તમને પરિણામ કે ક્રિયાનું શું મળે છે, કારણ, શું મળે છે, કારણ। અને કારણનો નિર્દેશ કરવા માટે પરિણામ ઉત્કેલતાની જે ક્રિયા આપેલી છે, પરિણામ આપેલું છે તેનું કારણ દર્શાવવા માટે આપણે સંયોજન તરીકે શાનો પ્રયોગ કર્યો છે, બીકોઝ સિન્સ એસ હો, આ સંયોજકો કારણ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય, બીકોઝ વી આર ઇન્ડિયન, કારણ કે આપણે ભારતીય છીએ, બીકોઝ વી આર ઇન્ડિયન, આપણે ભારતીય છીએ અને એટલા માટે વી મસ્ટ લવ અવર મધરલેન્ડ। સેકન્ડ તરીકે વી મસ્ટ એટેન્ડ એ ક્લાસ ઇન યુનિફોર્મ, વી મસ્ટ એટેન્ડ એ ક્લાસ ઇન યુનિફોર્મ, કે ભાઈ સંપૂર્ણ ગણવેશમાં વર્ગખંડમાં તમારે હાજર રહેવાનું છે, હાજરી આપવાની છે, ઇન ફોર યુનિફોર્મ। ફરી એકવાર પ્રશ્ન કરો ભાઈ, શા માટે, તો કે બીકોઝ બીકોઝ વી આર સ્ટુડન્ટ, બીકોઝ વી આર સ્ટુડન્ટ। હવે આ બંને ઉપવાક્યને આપણે સમજીશું અને એ ઉપવાક્ય શરણાઈ શરૂ થયું છે કન્જેક્શન બીકોઝ સિન્સ એસ અને ફોર, કે કારણનો નિર્દેશ કરે છે, શાનો નિર્દેશ કરે છે, કારણનો। આપણે સમજી શકીએ એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન કારણ દર્શાવનારું ક્રિયા વિશેષણ ઉપવાક્ય। એ આગળ એસ્યુમેન્સમાં આપણે શું જોયું, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, આ સમય બતાવે છે, ઓન ઇઝ ઇક્વલ ટુ એઝ સૂન એઝ, પણ એ બીકોઝ શું બતાવે છે, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, શું બતાવે છે, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન કારણ દર્શાવે છે, બીકોઝ સિન્સ એઝ અને વી આર ઇન્ડિયા, બીકોઝ વી આર સ્ટુડન્ટ્સ, તો આ કારણ દર્શાવનારું એટલે કે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન છે। તો અહીં આપણે જુઓ, અહીં ઉદાહરણ કંઈક જુદું કહે છે કે ભાઈ શા માટે તમારે ભારત માતાને પ્રેમ કરવો જ રહ્યો, વાય શા માટે, તો તમે પ્રશ્ન વાંચી કર્યો છે, વાંચી પ્રશ્ન કરો છો ત્યારે શું મળે છે, કારણ મળે છે। જ્યારે જ્યારે તમે વાંચી પ્રશ્ન કરો છો ત્યારે ઓલવેઝ જુદી રીતે બતાવવામાં આવ્યું છે, જુદી રીતે નો નિર્દેશ કરવામાં આવ્યો છે, અને અહીં જે કારણ દર્શાવ્યું છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો પ્રયોગ થયો છે, બીઈંગ, શાનો પ્રયોગ થયો છે, બીઈંગ, તો બીઈંગ શું બતાવે છે, રીઝન, આર ઈ એ એસ ઓ એન, બરાબર નોંધજો, અહીં જે ઉદાહરણ આપેલું છે તેમાં બીઈંગ એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, કેમ કે અગાઉ આપણે જોયું કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ નું ફોર્મ કયું છે, વર્બ 1
रेडी आई गो गोइंग रीड रीडिंग प्ले प्लेइंग बी बीइंग આપેલા ઉદાહરણની અંદર બીઈંગ એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ નું ફોર્મ છે બી પ્લસ આઈએનજી તેનો ઉપયોગ થયો છે ઇટ શોઝ રીઝન ઇટ શોઝ રીઝન ઓફ મેઇન એક્ટ પ્રિન્સિપલ રીઝન ઓકે ઇટ શોઝ રીઝન તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ છઠ્ઠો પ્રયોગ આપણે જોઈશું તો શું બતાવે છે To show reason. To show reason. Present participle एक कारण दर्शावा माटे. To show reason एक कारण दर्शावा माटे तेनो प्रयोग थाय छे. अने कारण दर्शावा माटे आपणे present participle तरीके क्या शब्दनो प्रयोग करीए छीए being. अने गुण रचना तमे जोई शको छो मित्रो. પૂર્ણ રચનામાં આપણે જોયું એડવર્બ ક્લોઝ ઓફ રીઝન તો કન્જેક્શન તરીકે આપણે શાનો પ્રયોગ કરી શકીએ બીકોઝ સિન્સ એસ અને ફોર આ ચારે ચાર સંયોજકોમાંથી કોઈ એકનો તમે પ્રયોગ કરી શકો પછી પૂર્ણ રચનામાં લેવો હોય આ તો અપૂર્ણ ક્રિયાપદ તરીકે કામ કરે છે વારંવાર તમને કહી રહ્યો છું કે પાર્ટિસિપલ એઝ એન ઇનકમ્પ્લીટ વર્બ હિયર ઇઝ નો સબ્જેક્ટ એ કર્તાનો ઉલ્લેખ નથી બરાબર સમજી લેજો તો આને આપણે પૂર્ણ રચનામાં લઈ જઈશું તો આમાંથી કોઈ એક સંયોજકનો પ્રયોગ કરી શકીએ પછી એનો કર્તા મૂકી શકીએ કે જે કર્તા મુખ્ય વિધાનમાં આપેલો છે બરાબર ઓકે ભાઈ આ રીતે મૂક્યું એ તમને સમજાવી દઉં વી આર શા માટે આર મૂક્યું તો બી આનું ફોર્મ જુદું કરી આવે બી બી પ્લસ આઈએનજી બી એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ નું ફોર્મ બન્યું તો બી આપણે અહીં મૂકવાનું છે અહીં શું મૂકવાનું છે બી અને b ઇક્વલ ટુ n r અને is b માં i કાઢી નાખો ત્યારે મુખ્ય વિધાનની ક્રિયાપદ તરીકે લઈશું કર્તા સાથે ત્યારે i કાઢી નાખો એટલે b અને b નો મીનિંગ શું કરીશું n r અને is ને b જોડે આપણે શું મૂક્યું આ v r છો ઉપયો ક્લિયર થઈ ગયો પ્રેઝન્ટ પાર્ટિસિપલ નો છઠ્ઠો પ્રયોગ ટુ શો રીઝન હવે સાતમા પ્રયોગ તરીકે આપણે જોઈશું સાતમા પ્રયોગ તરીકે પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું કામ કરે છે એની થોડી નોંધ કરી લઈએ સાતમો પ્રયોગ છે હાઈ લાઈન હી વોન્ટ્સ સી ડિઝાયર્સ આ મુખ્ય રીતે તમારે સામે મૂક્યા છે ઉદાહરણ તરીકે આઈ લાઈક આઈ લાઈક આઈ લાઈક તમારે સામે હું વારંવાર ફ્રીક્વન્ટલી વેરી ઓફન મેની ટાઈમ્સ આઈ રિપીટ આઈ લાઈક આઈ લાઈક આઈ લાઈક આઈ તમારા માંથી કોઈ પ્રશ્ન કરશે સર અગેન એન્ડ અગેન યુ સે આઈ લાઈક આઈ લાઈક આઈ લાઈક અગેન એન્ડ અગેન યુ સે આઈ લાઈક આઈ લાઈક આઈ લાઈક સર માય પિક્ચર ઇઝ વોટ ડુ યુ લાઈક વોટ ડુ યુ લાઈક તમે પ્રશ્ન શાનાથી કરી રહ્યો છો બો સર વોટ ડુ યુ લાઈક એન્ડ આઈ આન્સર રીડિંગ પ્લેઇંગ સિંગિંગ જમ્પિંગ try to understand ફરી એકવાર I like તમે મને ગમે છે મને ગમે છે તમે પ્રશ્ન શું કર્યો what sir what do you like what do you like અને તમે મિત્રો જાણે what થી પ્રશ્ન કરો છો અને what નો જવાબ શું આપો છો reading playing singing અને jumping ચાર શબ્દો તમારી સામે મૂક્યા વોટના જવાબ તરીકે કેટલા શબ્દો તમારી સામે મૂક્યા મેં ચાર અને ચાર શબ્દો કયા છે રીડિંગ પ્લેઇંગ સિંગિંગ અને જમ્પિંગ તો આ ચારે ચાર શબ્દોનું તમે સ્વરૂપ જુઓ ચારે ચાર શબ્દોનું સ્વરૂપ કેવું છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ
જ્યારે જ્યારે શબ્દો છે એનું સ્વરૂપ એવું છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન પુલ્લંગ છે વર્બ 1 આઈએનજી વર્બ 1 આઈએનજી વર્બ 1 આઈએનજી ઓકે તો પ્રથમ રીતે જુઓ કે એનું સ્વરૂપ એવું છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ પણ આપેલું જે ઉદાહરણ છે તે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કામ શું કરે છે વોટ નો જવાબ છે સાનો જવાબ છે વોટ નો અને જ્યારે જ્યારે મિત્રો તમે વોટ નો પ્રશ્ન કરો છો જ્યારે જ્યારે તમે વોટ થી પ્રશ્ન કરો છો અને એ જવાબ જે મળે છે તેને આપણે શું કહીશું ઓબ્જેક્ટ કર્મ કહીશું તેને આપણે શું કહીશું ઓબ્જેક્ટ તરીકે કામ કરે છે ફરી એકવાર એક્ઝામ્પલ સમજો આઈ લાઈક રીડિંગ આઈ લાઈક પ્લેઇંગ આઈ લાઈક સિંગિંગ અને આઈ લાઈક જમ્પિંગ તો ચારે ચાર શબ્દો છે જે વોટ થી પ્રશ્ન કરવાથી મળ્યા છે તે પ્રેઝન્ટ પાર્ટિસિપલ સ્વરૂપ છે પણ એ કયા ઉપયોગ તરીકે કામ કરે છે કર્મ તરીકે શું કામ કરે છે કર્મ તરીકે અને કર્મ કોનું છે વર્બ નું ક્રિયાપદ કયું છે વર્બ લાઈક એના કર્મ તરીકે કામ કરે છે ક્રિયાપદ કયું છે વર્બ એના તરીકે અને ડિઝાયર એટલે તે વર્બ છે અને આ તેના ઓબ્જેક્ટ છે તો સાતમો પ્રયોગ આપણે જોઈશું તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ ક્રિયાપદના કર્મો તરીકે કામ કરે છે કયો પ્રયોગ છે સાતમો પ્રયોગ ઓબ્જેક્ટ ટુ વર્બ સાતમો પ્રયોગ છે ઓબ્જેક્ટ ટુ વર્બ તરીકે કામ કરે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઓબ્જેક્ટ ટુ વર્બ તરીકે કામ કરે છે યાદ રાખો સાતમો પ્રયોગ ક્લિયર અને હવે છેલ્લા પ્રયોગ તરીકે આપણે જોઈશું સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ બરાબર ધ્યાનથી સમજી લેજો યાદ કરી લેજો નોંધ કરી લેજો અને આઠે આઠ પ્રયોગનો પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું કામ કરે છે તેને સમજીશું ફરી એકવાર આપણે દોહરાવીએ પહેલો પ્રયોગ છે ટુ શો પ્રેસિડિંગ એક્શન એક એક્ઝામ્પલ સાથેને યાદ કરી લઈએ બીજો પ્રયોગ છે ટુ શો રનિંગ એક્શન બે પૈકી એક ચાલુ હોય એક પૂરી હોય એ પૂરી છે સિમ્પલ પાસ્ટનું ત્રીજો પ્રયોગ છે એઝ એન એડજેક્ટિવ તરીકે નામની આગળ એક જ શબ્દ હોય
चौथो प्रयोग छे एज एन एडजेक्टिव फ्रेज तरीके नामनी पाछळ शब्दनो समूह प्रेजेंट पार्टिसिपल। पांचमो प्रयोग छे आफ्टर प्रेपोजिशन ऑन, ऑन इज इक्वल टू एज सून एज, बन्ने क्रियाओ जाने के लगोलग एकनी साथे बीजी बनती होय, पूरी थई न थईने बीजी बने छे। छठो प्रयोग टू शो रीजन कारणो निर्देश करवा माटे बीन। सातमो प्रयोग छे ऑब्जेक्ट तरीके व्हाट नो जवाब छे प्रेजेंट पार्टिसिपल काम करे छे। अने आठमो प्रयोग छे कर्ता तरीके एज अ सब्जेक्ट तरीके प्रेजेंट पार्टिसिपल काम करे छे। तो अहीं प्रेजेंट पार्टिसिपल नो उपयोग आपणे पूरा करीशुं। नेक्स्ट टाइम वी विल लर्न अबाउट द यूजेस ऑफ पास्ट पार्टिसिपल एंड परफेक्ट पार्टिसिपल। ओके, थैंक यू।